નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મુલીના જાહુ દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં હવે આપણે ચેપ્ટર 7 જોવાનું છે, જેનું નામ છે તમે પેટર એટલે કે ભાત જોઈ શકો છો. અહીંયા પેટર, તમે ઘણીવાર પેટર શબ્દ છે સાંભળો હશે. પેટર નો મતલબ શું કે કોઈ પણ પ્રકારની એક ભાત, એટલે ભાત અને શું કહેવાય છે ડિઝાઇન. આપણે જે અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ પેટર, ડિઝાઇન, આ બધા ઇંગ્લિશ શબ્દ છે જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે ભાત કહેવાય છે. તમે ઘણીવાર તમારા ઘરે જે દિવાળીમાં રંગોળી બનાવો છો તેમાં તમે નવી નવી ડિઝાઇનની રંગોળી બનાવો છો, તમે કોઈ ડ્રોઈંગ દોરો છો તો એમાં પણ તમે નવી નવી ડિઝાઇનનો ઉપયોગ કરો છો, તો એમાં તમે ખાસ પ્રકારની કોઈ પેટર્ન કે કોઈ એક ખાસ પ્રકારની ડિઝાઇનનો તમે ઉપયોગ કરો છો. તો અહીંયા આપણે આજે ચેપ્ટર છે પેટર્ન એટલે કે ડિઝાઇન વિશે જોવાનું છે. તમને અહીંયા કોઈ એક પેટર્ન આપેલી હોય એના ઉપરથી તમારે એને જોઈને એનું નિરીક્ષણ કરીને કે હવે આગળ આ પેટર્નને આપણે કઈ રીતે આગળ વધારી શકાય એ પ્રમાણે આપણે આ કરવાનું છે. તો અહીંયા તમારી સાબુમાં પેજ નંબર 83 ઉપર તમને સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે. અહીંયા ખાસ તમારે આપણે અહીંયા ખાસ એટલે ધ્યાનથી જોવાનું છે, બરાબર. અહીંયા આપણે પેટર્ન વિશે આપણે કોઈ દાખલાઓ જોવાના નથી, માત્ર પેટર્ન કે ડિઝાઇન વિશે જ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો અહીંયા આપણે ખાસ કરીને કોઈ પણ પેટર્ન છે એમાં કઈ રીતે આગળ આપણે હવે નવી પેટર્ન ઉમેરવી, કઈ રીતે બીજી પેટર્ન ઉમેરવી, ઈ જ પેટર્નને આપણે કઈ રીતે આગળ વધારવી એના વિશે આપણે આ ચેપ્ટરમાં ખાસ આપણે ધ્યાનથી જોવાનું છે. શું કરવાનું છે? ધ્યાનથી જોવાનું છે, બરાબર. તો તમારી સ્વાગતમાં પેજ નંબર 83 ઉપર પ્રશ્ન એક આપેલો છે, પેટર્ન આગળ વધારો. શું કે છે? અહીંયા આપણને જે પેટર્ન દોરીને આપેલી છે એને હવે આપણે આગળ વધારવી હોય તો હવે આપણે આમાં નવું આમાં શું ફેરફાર કરીને બરાબર કરી શકાય? તો પેલા આપણને જે અહીંયા પેટર્ન કરીને આપેલી છે એ પેલા આપણે ધ્યાનથી જોવાની છે અને સમજવાની છે કે એ પેટર્ન સૌથી પહેલા કેવી હતી, પછી એમાં શું ફેરફાર થયો, પછી એમાં શું ફેરફાર થયો, હવે આપણે આગળ શું ફેરફાર કરવાનો છે. તો પેલા આ પેટર્ન જુઓ કે તમને આમાં એક પ્રકારનું ઇમોજી, એક પ્રકારનું ઈડાળું દેખાય છે, બરાબર. તેમાં જુઓ કે શું છે કે બે આંખો છે અને નીચે એનું મોઢું છે. હવે આ પેટર્ન માંથી બીજી પેટર્ન માં આવો તો જુઓ કે એનું ફેસ જે છે એ નીચેની સાઈડ તરફ હતું. અહીંયા ખાસ આપણે જે ઉપર નીચે આજુ અને બાજુ ચારે સાઈડ માં આપણે ફેરફાર કરવાનો રહેશે કે સૌથી પહેલા કઈ સાઈડ માં હતું, ત્યાંથી ક્યાં ગયું અને ત્યાંથી ક્યાં ગયું, હવે આપણે શું કરવાનું છે. તો જો એનો ફેસ જે છે ક્યાં હતું, સૌથી પહેલા નીચેની તરફ હતું. બીજી પેટર્ન માં એનું ફેસ જે છે ફરીને ક્યાં આવી જાય છે, બરાબર, તો કે એ ડાબી સાઈડ જાય છે. હવે બીજી પેટર્ન માં એનું ફેસ જે છે ક્યાં જાય છે, ઉપર. ટૂંકમાં એનું ફેસ જે છે એ રાઉન્ડ ચક્કર માં એક પછી એક સાઈડ માં ફરતું રહે છે. સૌથી પહેલા નીચે હતું, પછી ડાબી સાઈડ ગયું, પછી ઉપર ગયું, તો હવે આપણે જે નવી પેટર્ન કરીએ તેમાં ફેસ ક્યાં ઉજવો, તો કે તેમાં ફેસ જે છે એ જમણી બાજુ હોવું જોઈએ અને એની સામે જે આંખો છે ક્યાં હોવી જોઈએ, ડાબી બાજુ તરફ. તો આ રીતે આપણે આ પેટર્ન ને પેલા ધ્યાનથી સમજવાના છે. હવે નું ફેસ અહીંયા હતું, તો હવે ફેસ ક્યાં આવી જશે, અહીંયા ડાબી સાઈડ માં આ પ્રમાણે અને એની સામે આંખો, સામેની બાજુ એટલે આ બાજુ શું આવશે, એની આંખો. તો આ પ્રમાણે આપણે પેલા પેટર્ન જ્યાંથી શરૂ થતી હોય એમાં આપણે ધ્યાનથી જે કઈ પણ ડિઝાઇન નું આપેલી છે ધ્યાનથી જોવાનું છે એટલે પછી આગળ પેટર્ન ને વધારવાનું છે. એના પછી નંબર 2 જોવું, તો કે એમાં તમને 3 એરો દેખાય છે. એમાં જો કે સૌથી પહેલો જે એક એરો છે એ કઈ તરફ હતો, ઉપરની તરફ. ત્યાંથી ફરીને જે બીજી પેટર્ન છે એમાં એરો ક્યાં આવી જાય છે, એક એરો જે છે એ જમણી તરફ જાય છે, બરાબર, માઇથી અહીંયા આવે છે એક ચક્કર પૂરું કરીને. પછી જે ત્રીજી પેટર્ન છે એમાં અહીંથી ક્યાં આવી જાય છે, નીચે. તો હવે આ જે એરો છે આપણે ચોથી પેટર્ન કરીએ એમાં એરો ક્યાં જશે, તો કે ડાબી તરફ જશે. ટૂંકમાં આ પ્રમાણે થશે. સૌથી પહેલા જે એક એરો હતો એ ઉપરની તરફ હતો, બીજી પેટર્ન માં ફરીને એ જમણી તરફ જાય છે, પછી ફરીને નીચે આવે છે, તો હવે ક્યાં જશે, ડાબી તરફ જશે. ટૂંકમાં આપણે ચારે દિશામાં જે પેટર્ન છે એને આપણે ફેરવવાની છે. સૌથી પહેલા કઈ દિશાથી શરૂઆત થઈ છે, પછી કઈ દિશામાં ગઈ છે, આપણે છેલ્લે આપણે કઈ દિશામાં, ટૂંકમાં ચાર બાજુઓમાંથી
ઉપર નીચે ડાબું અને જમણું બરાબર કઈ દિશામાં બાકી છે એ દિશામાં આપણે પેટર્ન ને દોરવાની છે બસ બીજો આપણે આ કઈ કરવાનું નથી પછી નીચેની પેટર્ન જો તો એમાં જે ત્રિકોણનો ભાગ છે એ ક્યાં હતો સૌથી પહેલા નીચેની તરફ છે બીજી પેટર્નમાં ફરીને ક્યાં ગયો જમણી તરફ જાય છે ત્રીજી પેટર્નમાં ફરીને ઉપર તરફ જાય છે તો હવે ચોથી તરફ કઈ બાકી રહી તે આ ડાબી તરફ બાકી રહી છે એટલે આપણે આ ત્રિકોણ જે છે ને આ રીતે કરવું પડશે બરાબર એટલે આ રીતે આપણે એ પેટર્ન દોરવાની છે પછી નંબર 4 જો એમાં આપણને બોક્સ આપેલું છે લંબચોરસ બોક્સ અને એને એની આજુબાજુ પર આપણને એરાઓ આપેલા છે તો હવે જો કે સૌથી પહેલા આ બે એરો જે છે એ એક એરો ડાબી એક એરો જમણી તરફ અને કે ડાબી તરફ પછી બીજી પેટર્નના ઉપર નીચે થઈ ગયા પછી ત્રીજી પેટર્નના ફરીથી ડાબી અને જમણી તરફ આવી ગયા તો હવે ચોથી પેટર્નમાં ફરીથી શું આવશે એક એરો ઉપર ને એક નીચે ટૂંકમાં આ પ્રમાણે આવશે બરાબર તો આપણે આ પ્રમાણે આ પેટર્નને દોરી લેવાની છે ધ્યાનથી પેટર્નની આખી નજર જે છે એને આપણે અહીંયા એને જે કાંઈ પણ ડિઝાઇન પેટર્ન દોરેલી છે એમાં આપણે ખાસ અહીંયા મગજ ચલા વિચારવાનું છે કે પેટર્ન કઈ રીતે હતી પછી કઈ રીતે થઈ ને છેલ્લે હવે આપણે કઈ દિશામાં ટૂંકમાં આપણે જે ઉપર નીચે ડાબી અને જમણી આ ચાર બાજુઓ તરફ જ આપણે ધ્યાન દેવાનું છે તો આ રીતે તમારે આ જે છે એ તમારી પાકી બુકમાં જો તમે સાબુથી માને ઉતારી લેવાનું છે આ સિવાયની પેટર્ન જે છે એ તમારી જાતે કરવાની છે કેમ કે આ તમે જો જાતે તમે કરશો તો જ તમને આવડશે બરાબર ને જો સાબુથી ના હોય તો તમે પાકી બુકમાં આને ડ્રો કરી લેવાની છે હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ